નમસ્કાર મિત્રો, આપણા દેશમાંથી થતી કૃષિ પેદાશોની નિકાસ હાલ વધી અને ઐતિહાસિક સપાટીએ પહોંચી છે એવો દાવો કેન્દ્ર સરકાર દ્વારા થયો છે. તો આ દાવાની સાચી હકીકત શું છે એની વાત આપણે આજના વિડીયોમાં કરીશું. મિત્રો, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ કૃષિ સંમેલનમાં જે આપણા કેન્દ્રીય કૃષિ સચિવ છે મનોજ આહુજા, એમણે અમુક આંકડાઓ રજૂ કર્યા હતા. એવું જણાવ્યું કે છેલ્લા 8 વર્ષમાં આપણા દેશમાં જે ખાદ્યાન્ય કૃષિ પાકોનું જે ઉત્પાદન છે એ 31% જેટલું વધ્યું છે. ખાદ્યાન્ય એટલે મિત્રો અનાજ પાકો, કઠોળ પાકો અને તેલીબિયા પાકો. એમણે 8 વર્ષનો સમયગાળો એટલા માટે રજૂ કર્યો કે 8 વર્ષ પહેલાં આપણા દેશમાં અલગ પાર્ટીની સરકાર હતી અને અત્યારે અલગ પાર્ટીની સરકાર છે. એટલે કે વર્ષ 2014-15માં આપણા દેશમાં જે ખાદ્યાન્ય ઉત્પાદન હતું એ 2500 લાખ ટન જેટલું હતું, જે અત્યારે વધી અને 3300 લાખ ટન જેટલું થયું છે. તો આ તો મિત્રો ઉત્પાદન વધારાની વાત થઈ, પણ બીજો જે મહત્વનો મુદ્દો એમણે જણાવ્યો કે આપણા દેશમાં કૃષિ પેદાશોની નિકાસ જે છે એ ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. તેઓએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન આપણા દેશમાંથી કુલ 5300 કરોડનું મૂલ્ય ધરાવતી કૃષિ પેદાશો, ૫૩૦૦ કરોડ ડોલરનું મૂલ્ય ધરાવતી કૃષિ પેદાશોની નિકાસ થઈ છે. અને આના પહેલાં આટલું મૂલ્ય ધરાવતી કૃષિ પેદાશોની નિકાસ આપણા દેશમાંથી કોઈ 1 વર્ષ દરમિયાન ક્યારે પણ થઈ નથી. તો જે આ મૂલ્યની દ્રષ્ટિએ ચોક્કસથી જે નિકાસનો આંકડો છે એ ઐતિહાસિક કહી શકાય, પણ અહીંયા જે આના માટેની જે પ્રેસ રિલીઝ રજૂ થઈ છે, PIB જે કેન્દ્ર સરકાર હસ્તકની જે ન્યૂઝ એજન્સી છે એના દ્વારા જે પ્રેસ રિલીઝ રજૂ થઈ છે એમાં માત્ર મૂલ્યના આધારે કૃષિ પેદાશોની નિકાસનો આંકડો રજૂ થયો છે. અહીંયા જો વજનના આધારે, જેવી રીતે ઉત્પાદનના આંકડા આપણે લાખ અને ટનમાં જે આપ્યા છે, એવી રીતે ઉત્પાદન જે કેટલા લાખ ટન જે તે કૃષિ પેદાશની નિકાસ થઈ એ જો આંકડા આપવામાં આવ્યા હોત તો ખરેખર આ દાવા પાછળ ની સાચી હકીકત શું છે એ આપણે જાણી શક્યા હોત. કારણ કે ઘણી વખત છેલ્લા થોડા વર્ષોમાં કૃષિ પેદાશોનું જે મૂલ્ય છે એ પ્રમાણમાં વધ્યું છે. એટલે કોઈ XYZ કૃષિ પેદાશની નિકાસ એક રીતે ઘટી હોય એના વજનના પ્રમાણમાં, પણ એનું જે ભાવ હોય એ વધી ગયો હોય એટલે મૂલ્યના પ્રમાણમાં કદાચ એ વધારે એક રીતે થઈ હોય. ધારો કે આ જીરાનું જ આપણે ઉદાહરણ લઈએ તો આ સિઝનમાં જીરાની જે નિકાસ છે એ વજનની રીતે જોઈએ તો પ્રમાણમાં ગત વર્ષ કરતાં ઓછી દેખાઈ રહી છે, પણ જો મૂલ્યની સરખામણીએ કરીએ, કારણ કે જીરાના ભાવ એક રીતે 3 ગણા થઈ ગયા, તો મૂલ્યની દ્રષ્ટિએ ગણીએ તો કદાચ કૃષિ પેદાશોની જે નિકાસ છે એમાં કંઈક અલગ ચિત્ર જોવા મળે. તો જે અહીંયા મૂલ્ય આધારિત જે છે એ કમ્પેરિઝન જે છે એ કરવામાં આવ્યું છે. તો અહીંયા કદાચ વજનના આંકડાઓ પણ PIB દ્વારા રજૂ થયા હોત તો ખરેખર આ જે કઈ કૃષિ પેદાશોની નિકાસ કેટલી વધી છે એ આપણે જાણી શકત ને. આપણે મુખ્યત્વે જે નિકાસ કરીએ છીએ એની પણ તમને માહિતી આપું. આપણે ચોખાની મોટા પ્રમાણમાં નિકાસ કરીએ છીએ, રૂ એટલે કે કોટનની મોટા પ્રમાણમાં નિકાસ કરીએ છીએ, કાજુની મોટા પ્રમાણમાં નિકાસ કરીએ છીએ. હવે રૂ એટલે કે કોટનની જે નિકાસની સ્થિતિ છે છેલ્લા 1 વર્ષથી થોડી ચિંતાજનક બની છે. એટલે અહીંયા કૃષિ પેદાશ વાઇઝ જો PIBએ આંકડાઓ રજૂ કર્યા હોત તો આપણે એનું એનાલિસિસ જે છે એ ખૂબ જ સારી રીતે કરી શકત, પણ મૂલ્યની દ્રષ્ટિએ પણ નિકાસ વધી છે એ આપણા માટે એક રીતે ગૌરવ લેવા જેવી બાબત છે. તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.